જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથ નો પંથ ભાવ અંત નો ઉપાય છે. નિર્ગ્રંથ નો પંથ ભાવ અંત નો ઉપાય છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમાં થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ. દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ. જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જડને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. Thank you.
પ્રશ્ન છે તો વિચારી પુણ્યનો વિચાર કર્યો એમાં સુપાત્ર દાનની વાત હતી. સુપાત્ર દાનમાં આપણે સાધુ સાધુ માટે જે કંઈ એમની વયાવચ માટે જે દાન આપીએ એનું મહત્ત્વ હોય છે, એ ઉત્તમ પ્રકારનું દાન કીધું છે. તો હમણાં એનું એક જે પ્રવૃત્તિ ચાલે છે એવું તમે જણાવો, અને એના માટે તમને જો રસ હોય તો અહીંયા કલ્પનાબેન છે એમને જરા મળવાનું. વિહારમાં સાધુ સાધુ માટે પાણીની તકલીફ હોય છે, ઉકળેલા પાણીની. તો અત્યારે લગભગ તમને ક્યાંય પણ અમુક જગ્યાએ પાણી જોઈતું હોય સાધુ સાધુ માટે તો ઇતર અન્ય દેશો મળે, ઇતર લોકો જૈન નથી. અને લગભગ તમે જુઓ વિહારની અંદર મોટાભાગે ક્યાંય બધી જગ્યાએ જૈનોના ઘર હોતા નથી. તો એ લોકો એક એક ઘણાના પાણીના, ઉકાળેલા પાણીના 10-10 રૂપિયા લે છે, અને એમાં પણ આપણે કંઈ યોગદાન આપી શકીએ અને એ બી સુપાત્ર દાન ગણાય, અને એ ઘણું ઉત્તમ વસ્તુ છે. બીજું, નાના ગામડામાં તો ઉકાળેલા પાણીની બહુ તકલીફ હોય છે, એટલે એના માટે પણ આપણે કંઈક કરી શકીએ, જેથી કરીને સાધુ સાધુ માટે બિહારમાં એ બીજું તો પાણી વાપરી નહીં, અને ના મળે તો પાણી વગર ચલાવવું પડે, એટલે બહુ જ સારી સ્થિતિ ના ગણી શકાય. એટલે આપણા માટે એ વિચારો યોગ છે. અને એ પાછું ઉપાશ્રયમાં પણ ઘણી જગ્યાએ એ વ્યવસ્થા નથી હોતી પાણીની, એટલે અમે પાણીની તકલીફ આપણે ત્યાં ઘણી છે દેશમાં, અને એમાં પણ ઉકળાયેલા પાણીની માટે વિશેષ તકલીફ છે. અને લગભગ જૈન ના હોય એને ઉકળાયેલા પાણીનો કોઈ કોન્સેપ્ટ પણ ના હોય, અને એની જરૂરિયાતની પણ ખ્યાલ ના આવે. તો એમાં આપણે કંઈક કરી શકીએ એ માટે કલ્પનાબેન અને સુશીલાબેન બે જણા વ્યવસ્થા કરે છે, તમે એમને સંપર્ક સાધો. બીજો પ્રોબ્લેમ દવાનો છે. પરિતળમાં ઘણી વ્યવસ્થા કરે છે એ લોકો, પણ સામાન્ય રીતે બીજી જગ્યાઓમાં
સાધુસાધી માટે દવા મેળવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. એને માટે પણ ગયા વચનો જે ફંડ તૈયાર કરે છે એમાં તમે ભાગ લઈ શકો છો. અને એ સુપાત્ર દાન છે, એ તો પુણ્ય બંધનનું કારણ છે અને ઉત્તમ પુણ્ય બંધનનું કારણ છે. તમે જે સુખ સગવડતા અત્યારે ભોગવો છો એ એવા કોઈ પુણ્ય કરીને આવ્યા છો માટે ભોગવો છો. તો આ તમને ઓપોર્ચ્યુનિટી છે, અત્યાર કરશે તમારા માટે પુણ્ય કરવા માટે. સુપાત્ર દાન જેવું કોઈ દાન બીજું છે નહીં. તો એ પ્રમાણે હમણાં તો એક મારા સાહેબને કેન્સર છે અને કેન્સરની દવા કેટલી બધી મોંઘી હોય છે આપણે સમજી શકીએ છીએ, અને ઇન્ડિયામાં તો ખાસ કરીને એના પણ અત્યારે વ્યવસ્થા કોઈ થઈ શકતી નથી. તો એને માટે પણ આપણે કંઈ કરી શકીએ તો જરૂર તમે વિચારજો બધા, અને એના માટે ભણજો બરાબર. ના, એ બધું છે. અમુક અમુક સંસ્થાઓમાં અમુક સંપ્રદાયમાં છે પણ અમુકમાં નથી. એટલે આ જે નથી એની વાત છે. બે ક્ષેત્ર, ત્રણ ક્ષેત્ર છે લગભગ કે જેની અંદર આપણે કરી શકીએ એમ છે. એક વયાવચન ક્ષેત્ર છે સાધુ સાધુજી માટે, બીજું સાધાર્મિક ભક્તિ છે, અને ત્રીજું જીવદયા. આ ત્રણ ક્ષેત્રની અંદર જો તમે દાન આપી શકો કોઈ પણ પ્રકારનું તો અતિ ઉત્તમ છે. દેરાસરમાં પૈસા ઓછા આપો કે નહીં આપો તો ચાલશે. ફરીવાર દેરાસરમાં ભલે અહીંયા પ્રેસિડેન્ટ બેઠા છે પણ હું કહું છું, દેરાસરમાં તમે પૈસા નહીં આપો કે ઓછા આપશો તો ચાલશે. પણ આ ત્રણ ક્ષેત્રની અંદર પૈસા જેટલા તમારાથી આપી શકાય એટલા તમે આપશો તો એનાથી જે તમને સુપાત્ર દાનનું પુણ્ય બંધ થશે. હું પુણ્ય માટે ક્યારેય પણ આગ્રહ નથી કરતો પણ આજે હું કરીશ, કેમ કે આ જરૂરી વસ્તુ છે. આ માત્ર તમને પુણ્યનું તો ખાલી પ્રલોભન આપું છું પણ એથી વિશેષ તમને જે લાભ થશે આધ્યાત્મિકતાનો, કેમ કે જે આધ્યાત્મની પરંપરા આપણને ગુરુ ભગવંતો દ્વારા મળી રહી છે, તો ધર્મસ્વામી પછી આજ સુધીની 78મી પાઠ ચાલે છે અત્યારે. આપણા જયગોશ્રી મહારાજ સાહેબ આજે 78મી પાઠે છે સુધર્મા સ્વામીની, અને એ જે પાઠ પરંપરા ચાલી રહી છે એ પાઠ પરંપરાથી આપણને ધર્મનો અત્યારે લાભ થઈ રહ્યો છે. અને એ ધર્મનો લાભ થયો છે, એ લાભથી આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ છીએ. અને એ તો થઈ શકશે કે જો આપણે એ સંસ્થા, સાધુ સંસ્થાને જીવંત રાખશું, એને સ્વસ્થ રાખશું, તો આ પોસિબલ છે, આ શક્ય છે. અને એનાથી આપણને જે આધ્યાત્મિક લાભ થશે એની કોઈ કિંમત આપી શકાય એમ નથી. એટલે પુણ્ય તો સાઈડ બેનિફિટ છે પણ તમને પ્રલોભન પુણ્યનું હોય એટલે તમને પુણ્યની વાત કરી મેં, બાકી પુણ્ય ઇઝ અ સાઈડ બેનિફિટ. મેઇન બેનિફિટ તો આ છે, મુખ્ય લાભ તો આપણને આ છે કે આપણે અધ્યાત્મની અંદર પામી શકીએ આપણે. અને જો આપણે આ પરંપરાની અંદર આપણને ધર્મ ના મળ્યો હોત, આ સાધુ પરંપરાની અંદર, આ શ્રમણ પરંપરાની અંદર આપણને ધર્મ ના મળ્યો હોત તો આજે આપણી દશા શું હોત એનો વિચાર કરતાં પણ આપણે કંપી ઉઠીએ રહ્યા. એટલે આ બહુ જરૂરી વસ્તુ છે. આ સંસ્થાને માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે માટે કહું છું. અને ઓફકોર્સ સાઈડ બેનિફિટમાં તો તમને પુણ્યના ઢગલા થવાના છે, એટલે એ તો એના તરફ આપણી દ્રષ્ટિ ઓછી હોય, આપણી દ્રષ્ટિ વિશેષ ધર્મની પ્રાપ્તિ માટે. એક પ્રશ્ન છે હું લઈ લઉં છું, એટલે આપણે એ બાજુમાં બીજા કોઈ બહેનનો બી પ્રશ્ન હતો એનું છે. આ કોણ પ્રશ્ન છે? કોઈ જેનો હોય. હા, હેલો. મહાવીર ભગવાનને જે કેવળ જ્ઞાન થયું, મારા મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનને તેમના વિરાટ સ્વરૂપ દર્શનના બધા જીવોનો
જેમ મને વિલય તેમના મુખમાં બતાવ્યો વોટ આર ધ સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સીસ બિટવીન મહાવીર ભગવાન કેવળ જ્ઞાન અને વિરાટ સ્વરૂપ દર્શનમાં જીવોની શોભતિ થાય છે. કૃષ્ણ મહારાજા વાસુદેવ હતા અને વાસુદેવની અંદર એક પ્રકારની એવી શક્તિ હોઈ શકે ચક્રવર્તીથી હાફ એમની શક્તિ હોય અને લબ્ધિ પણ હોય તો એ લબ્ધિને કારણે એવું વિરાટ દર્શન બતાવી શકે કે જેની અંદર જીવોની ઉત્પત્તિ અને લય એ પોતે બતાવી શકે. એટલે ભગવાનના કેવળ જ્ઞાનની સામે એક બહુ જ અલ્પ વસ્તુ છે, બહુ જ મામૂલી વસ્તુ છે, એટલે એની સરખામણી નથી શકે. પણ એક એ પ્રકારની લબ્ધિ ખરી, વાસુદેવને પણ લબ્ધિ હોઈ શકે એવી, ચક્રવર્તીને પણ લબ્ધિ હોય, એમને પણ રિદ્ધિ સિદ્ધિ ઘણી બધી હોય, ઘણી બધી લબ્ધિઓ હોય અને એના કારણે ઘણું બધું કરી બી શકે. તમે વિચાર કરો વૈક્રી શરીર હોય, 192,000 તો રાણીઓ હોય, તો 192,000 દેહ વૈક્રી લબ્ધિથી કરે છે અને 192,000 રાણીઓ સાથે ભોગ ભોગવે છે, આ લબ્ધિ છે એમની. તો આવી રિદ્ધિ સિદ્ધિ ચક્રવર્તીને હોય અને વાસુદેવને પણ હોય. એટલે એ વાસુદેવ તરીકે કૃષ્ણની આવી જે શક્તિ અને લબ્ધિ હતી એને કારણે આવું બધું વિરાટ દર્શન કરાવી શકે એવું કોઈ આશ્ચર્ય નથી. પણ ભગવાનના કેવળ જ્ઞાનની સામે એ નથી ખાઈ, એની સામે તો એ બહુ જ નગણ્ય છે. આ પ્રશ્ન છે, સ્વ અને પર વસ્તુ સંબંધી જોડી અને તેમાંથી પોતાનાપણાનો ભેદ સરળ ન હોવા છતાં અપેક્ષા સહ સરળ છે, પણ જ્યારે ભાવથી વિચારીએ ત્યારે અહંકાર અસ્થિર વગેરેમાં પરપણું જેમ જાણવું કે કેમ જાણવું, કેમ તેથી મુક્તિ માટેનો યત્ન કરવો, શુભમાં પણ આવા ભાવોનો આવિર્ભાવ સામે કેમ ઠકવું. શુભમાં તેનો પ્રશ્નથી એ દીધો, શુભમાં આવા આવિર્ભાવ જ્યારે થાય ત્યારે એને ઓળખવા અને જાણવા તો ટકાય. બીજું, અહંકારને ઓળખવાનો પ્રયત્ન કરો, જૂઠું એટલે અસત્ય કે ચોરી વગેરે આપણે જે દોષો છે એ પાપો છે એને ધીમે ધીમે ઓળખવા આપણા જીવનની અંદર અને એનાથી આપણે અલગ રહેવું. જ્યાં સુધી પર સંબંધી અહીંયા લખ્યું પર સંબંધ પર સંબંધ પરની અંદર પોતાપણું સ્થાપિત કર્યું છે ત્યાં સુધી સ્વનું મહાત્મ્ય નહીં આવી શકે. એટલે પહેલાં પહેલી વસ્તુ તો એ કરવી પડે અને પછી બીજે બાકીના જે છે એ આપોઆપ એના પોતાના રિઝોલ્વ થઈ જશે. પહેલાં તો પરની અંદર પોતાપણું સ્થાપિત કર્યું છે એને દૂર કરો. પર એ પર છે, સ્વ એ સ્વ છે, એને ઓળખતા શીખો અને એ જ્ઞાનીથી આપણે ઓળખાય. હમણાં જે સમજાય છે, દૂર થઈ જાય છે. તો જ્ઞાનીના વચનોને સમજવા પ્રયત્ન કરો, જ્ઞાન ન સમજાતી પૂછો અને આ રીતે પ્રશ્ન કરી અને એને સરળ. મૂળમાં પરને ઓળખતા શીખો તો જગત સ્વ ઓળખાશે. પર કોને કહેવાય? જે દેખાય છે, જે સુંઘાય છે, જેનો સ્વાદ લઈ શકીએ, જે સ્પર્શી શકીએ, જે સાંભળી શકીએ, આ બધું પર છે. હવે ઓળખવાનું શું તકલીફ પડે? એકદમ સિમ્પલ, સરળમાં સરળ, જેનો સ્પર્શ કરી શકીએ, જેનો રસ લઈ શકીએ, સ્વાદ જે સૂંઘી શકીએ, જે જોઈ શકીએ, જે સાંભળી શકીએ, આ બધું પર છે. એનાથી આપણું હું અલગ છું, મને હું જોઈ શકતો નથી, અનુભવી શકું, પરને હું જોઈ શકું છું, અનુભવી ના શકું. આટલું સમજાય છે? શું કીધું? સ્વને હું જોઈ નથી શકતો પણ અનુભવી શકું, પરને હું જોઈ શકું છું પણ અનુભવી નથી શકતો. તો બસ, જેને હું જોઈ નથી શકતો એ હું છું, પણ જેનો અનુભવ કરવો છે અને કરી શકું છું એ હું છું. જેને હું જોઈ શકું છું એ બધા પર છે, જેનો હું અનુભવ કરું છું એ માનું છું પણ અનુભવ કરી શકતો નથી,
તમે ગુલાબજાંબુ દાખલાથી સમજો ને તો એ પળ છે, સ્વ અને પળનો ભેદ થઈ ગયો. તમે આગળ વધો બરોબર. ચાલો તો પુણ્ય પ્રકૃતિ 42 પ્રકારની બરોબર, એમાં એક વેદનીય કર્મની પુણ્ય પ્રકૃતિ. હવે જો એક સમજી લો, ગાતી કર્મમાં કોઈ પણ શુભ પ્રકૃતિ નથી. ચાર ગાતી કર્મો છે અને ચાર અગાતી કર્મો છે. એમાં ચાર ગાતી કર્મો મૌનીય નાનાવણી દર્શનાવણી અંતરાય, આ ચાર ગાતી કર્મોની અંદર કોઈ પણ શુભ પ્રકૃતિ નથી. જ બધી જ ગાતી પ્રકૃતિ કર્મની પ્રકૃતિઓ અશુભ અને પાપ છે. બેઠું બરોબર સમજાણું. અચ્છા, અગાતી કર્મની ચાર પ્રકૃતિની અંદર શુભાશુભ છે. કોઈ પ્રકૃતિ શુભ છે, કોઈ અશુભ છે બરોબર. તો અગાતી કર્મની અંદર આવે નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય. તો જો તો હવે આપણે શુભ લીધી ને, તો શુભને શુભ ક્યારેય પણ ગાતી કર્મમાં ના આવે. તો મૌનની કોઈ પણ પ્રકૃતિ શુભ ના હોય, જ્ઞાનાવણીની કોઈ પણ પ્રકૃતિ શુભ ના હોય, દર્શનાવણીની કોઈ પણ પ્રકૃતિ શુભ ના હોય અને અંતરાયની કોઈ પણ પ્રકૃતિ શુભ ના હોય. તો નામ પ્રકૃતિ નામ કર્મની પ્રકૃતિ શુભ હોય અને અશુભ પણ હોય. ગોત્ર કર્મની પ્રકૃતિ શુભ પણ હોય, અશુભ પણ હોય. વેદનીય કર્મની પ્રકૃતિ શુભ પણ હોય, અશુભ પણ હોય. અને આયુષ્યની પણ શુભ હોય અથવા અશુભ હોય. અહીંયા આપ્યું આપણે વેદનીયની એક, પછી આયુષ્યની ત્રણ, નામ કર્મની 37 અને ગોત્રની એક, એમ કુલ 42 પ્રકૃતિ. બરોબર. સારું. વર્તમાન જીવનમાં પાપ આચરણ કરતો જીવ અપેક્ષાએ સુખી જોવામાં આવે તો તેનું કારણ બોલો. પૂર્વે કરેલા પુણ્યના ઉદયો ચાલી રહ્યા છે. તમને એનો શ્લોક ગાથા કીધી હતી ને, યાદ છે ભાઈ? ગાથા શું કીધી હતી? જબ લગ જિંદગી પુણ્ય કા પહોંચે નહીં કરા તંતુ આવડી જોઈએ. તબ લગ ઉનકો માફ હૈ અવગુણ કરે હજાર, પુણ્ય ખીણ જબ હોત હૈ ઉદય હોત હૈ પાપ, દાજે વન કી લાકડી પ્રજલે આપો આપ. હવે યાદ હશે એક શબ્દ જ્યાં સુધી પુણ્યનો ઉદય ચાલે છે જીવને, ત્યાં સુધી ગમે તેટલા દોષ કરે, ગમે તેટલા ગુના કરે, ગમે તેટલા અવગુણ કરે, ગમે તેટલા પાપ કરે, તો પણ એમ લાગે કે એનો કોઈ વાળ માખો થતો નથી, એને કોઈ આંચ આવતી નથી. એને બધા જેને માફ છે, બધા ગુના બધા માફ છે, નહીં માફ લાગે છે બરોબર. આટલું સમજાણું. ઉદ પુણ્ય ખીણ જેમ હોત હૈ, પુણ્યનો ક્ષય થઈ ગયો, પુણ્ય પૂર્ણ થઈ ગયું, કરાર એને કર્યું હતું. શું કર્યું હતું? જબલક જિનકે પુણ્ય કા પહોંચે નહીં કરાર, પહોંચે નહીં એટલે નહીં મુદત, કરાર એટલે કોન્ટ્રાક્ટ, પુણ્ય સાથે કોન્ટ્રાક્ટ કર્યો ને, કેટલા સમય સુધી મારે રહેવાનું છે પુણ્યમાં. એ કોન્ટ્રાક્ટનો સમય હોય ને ત્યારે કોન્ટ્રાક્ટનો લિમિટ હોય, હોય ને એના હોય. કોક તો વકીલ બેઠું હશે ને,
તો છેકરા એટલે કોન્ટ્રાક્ટ, તો પુણ્ય સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે, કોન્ટ્રાક્ટની મુદત પૂરી થઈ ત્યારે પુણ્ય પૂરું થઈ ગયું, એનું કોન્ટ્રાક્ટ પૂરું થયું, પૂરી ગયો. હવે પુણ્ય ખીન જે હોત હૈ, પુણ્ય ક્ષણ ક્ષય થઈ ગયું, બરાબર. હવે પુણ્ય પૂરું થઈ ગયું, ઉદય હોત હૈ, અને એ તો છે પુણ્ય પછી પાપ, અને પાપ પછી પુણ્ય, એ ક્રમ તો છે. પુણ્ય ખીન જે હોત હૈ, ઉદય હોત હૈ પાપ. હવે શું થાય, દાખલો ઉસર દાખલે, રાજે વન કી લાકડી પ્રજલે આપોઆપ. વનની અંદર દાવાનળ લાગે ને જ્યારે, તો દાવાનળ કોઈ સળગાવવા નથી જતું, આપોઆપ બે લાકડીઓ ઘસાય, બે ઝાડ ને ડાળીઓ અને અગ્નિ પ્રક્રિયા ઉઠે છે. એના પુણ્ય પૂરા થઈ ગયા, લીલુંછમ જે ઝાડ હતું એ હવે સુકાઈને ઘસાઈને મળીને ભસ્મ. એમ જીવની અંદર બધી જ વસ્તુ ઊંધી પડે. પુણ્યનો ઉદય પૂરો થયો, પાપનો ઉદય આવે, એટલે બધી જ વસ્તુ ઊંધી પડે. અત્યારે વિચાર કરીએ છીએ, હું શું કે ત્યારે પુણ્યના ઉદય ઉદય કેમ બોલ્યો નહીં, ભાઈ નહીં, ત્યારે કેમ એમ તેમ કીધું નહીં, પાપના ઉદયમાં એમ કે છે કેમ મને, સમજાય છે. પૂર્વે કરેલા પુણ્યના ઉદય ચાલી રહ્યા હોય અને તમે અત્યારે પાપ કરો અને તમને કંઈ આંચ ના આવતી હોય, એનો અર્થ એવો નથી કે તમે જે કરો છો એનાથી તમને કોઈ પરિણામ નથી આવવાનું. યાદ રાખો, પૌદ્ગલિક સુખની અને દેવાદિક સદગતિની અભિલાષાયુક્ત ધર્મની આરાધના શુભ રાગ હોવાથી પુણ્ય બંધાય છે, પણ એ પુણ્ય કેવું બંધાય છે, પૌદ્ગલિક સુખમાં કાર્બન શરીરનો ઉપકાર છે, તેથી પુણ્ય તત્વમાં અપેક્ષા તે લીધું છે, ત્યાં ઉપર લીધું છે કાર્બન શરીર, એટલે એ શુભ લેવાનું. ત્યાં તિર્ય આયુ તિરંજ આયુ પુણ્યરૂપ કેમ માનવામાં આવ્યું છે, તો કે નારદના જેવો દુઃખથી મરવાનું ઈચ્છે છે, એમને આયુષ્ય પૂર્ણ કરવું છે, પણ નારકીના જીવોનું આયુષ્ય અનઅપવર્તનીય છે, એટલે કે ક્યારેય પણ એની સમય મર્યાદા પહેલા પૂરું ન થાય, એ તમે કાપી નાખો, ટુકડે ટુકડા કરી નાખો, પણ છતાં એ મરે નહીં, ગમે તેટલું એ ઈચ્છે તો પણ એ મરે નહીં. સતત દુઃખમાં હજારો લાખો કરોડો અબજો વર્ષ હોય અને એમાંથી છૂટવું હોય, છૂટી ના શકે, માટે નરકાયુને પાપ માન્યું છે, પણ તિર્યંચાયુને પુણ્ય માન્યું છે. કેમ, જીવવાની ઈચ્છા છે. અને અપવર્તનીય એ આવશે, આપણે આયુષ્યનો આવશે ને ત્યારે આવશે, જો ટાઈમ હશે. અને તિર્યં જો મરવા ઈચ્છતા નથી તેમના કરતાં કંઈક સુખ અનુભવે છે, તેથી પુણ્યરૂપ કયો છે. તમે કીડી જતી હોય અને તમે ત્યાં સાકર મૂકો તો એ તરફ જાય છે, અને રાગ કે ઘાસતેલ મૂકો તો દૂર જતી રહે છે, બરોબર નથી. જે શુભ ભાવે બંધાય અને શુભ રસપણે ભોગવાય તે પુણ્ય પ્રકૃતિ, બનતે ઉતે ભાવ શુભ હોય, છતાં આશ્રમ હોવાથી તે ત્યાં જાય છે. પુણ્યકર્મના ઉદયથી મુખ્યત્વે જીવને સુખની અનુકૂળતાઓ, એટલે અનુકૂળતાનું સુખ, સગવડતાનું સુખ અને શાતાનું સુખ એ પુણ્યના આધારે છે. પરિવાર અનુકૂળતા, અગવડતાની સગવડતાનું અને શાતાનું જે સુખ અનુભવાય છે એ પુણ્ય.
વિવિધ પ્રકારના સુખ ભોગની સામગ્રી અને શક્તિ શાતા વેદને કર્મનું ફળ છે. જો પુણ્યના ઉદયે તમને સામગ્રી ખૂબ મળે અને તમે ભોગવી ના શકો એવા શેઠો જોયા છે ને તમે, શઠોની શેઠો કે જે અઢળક ધન સંપત્તિ હોય, મમ્મણ શેઠની અઢળક ધન સંપત્તિ, ક્ષણિક મારે કરતા ક્ષણિક એની સંપત્તિ વધારે થઈ, પણ તેલ ને ચોળા ખાઈ આખી જિંદગી કાઢી. શું આમ તો એકલા ચોળા જ ખાતો હતો, પણ એકલા ચોળા ખાતે પેટમાં દુખે, એને થોડું તેલ લાગતો હતો, અમે તેલ વાપરવાની એને ઈચ્છા નહોતી. હું એટલો લોભી હતો, પોતા માટે એક ચમચી તેલે નહોતો વાપરતો, પણ પછી જોયું કે એકલા ચોળા ખાયો હતો તો પેટમાં દુખે છે, એટલે વળી થોડું એક ચોળાની સાથે તેલ લેવા માંડ્યો. કેટલી સંપત્તિ, ઘણા લોકો જોઈએ છે ને આપણે, ઘણી સંપત્તિ હોય પણ ભોગવી ના શકે. શેઠ છે મોટા, સંપત્તિ ઘણી છે, પણ ખાવા બેસે ત્યારે રૂકી સૂકી રોટલી અને બાકડું શાક, બીજું કંઈ ખાઈ ના શકે. મેવા મીઠે બધા એનો નોકરો ખાય જોયા છે ને તમે, જોયા છે ઇન્ડિયામાં. એ તો જુદી વાત છે પછી. પછી ખાવાના નસીબ હોય બધા ખાય. જીવનો ઉત્તમ જાતિ કુળમાં જન્મ, આપણે ઉત્તમ જાતિ અને આપણી ઉત્તમ કુળ એમાં જન્મ્યા છીએ, આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ, મનુષ્ય જાતિ છે, તો એ પુણ્યનો દેશ. દેવ કે મનુષ્ય ગતિનું આયુષ્ય શુભ આયુ કર્મનું ફળ છે, અને ઉપકાર કર્યા વગર પણ પ્રતિપાત્રતા થાય તે સુભગ નામ કર્મનું ફળ છે. કાંઈ પણ કરીએ ને લોકો આપણને સાંભળે, આપણી જ્યાં જઈએ આપણા માટે સેવા માટે ઉભા રહે, પુણ્યનો ઉદય છે અને પુણ્ય ખર્ચાય છે જો સેવા લેવ તો. નહીં લેવાની સેવા, હવે પુણ્ય પાપ કર્મની કેટલીક વિચિત્રતાઓ, આ વિશેષતાઓ આ છે ને. હમણાં હું આવતો હતો ને અહીંયા, મને કોઈ કીધું, મને કીધું કે મને કે આજે તો બધા ઊંઘવાના છે. મેં બધું દાળ ડુંગળી શું કામ ખવડાવું છું, દાળ ડુંગળી ખવડાવું પછી બધા ઊંઘે, એમાં એ લોકોનો થોડો વાંક છે, બધો વાંક તમારો છે ખવડાવવાનો. હા સેમ અમરાને ચા પુણ્ય અને પાપ કર્મના બંધનો આધાર જેના અતિ ઉત્સાહ છે ભાવ પણ છે, મનોવૃત્તિ પણ કહેવાય. પુણ્યના કે પાપના ઉદય કાળે જીવ જેવા અતિવસાય કરે, જો પુણ્યના પાપનો ઉદય તો બધાને ચાલુ જ હોય, પણ એ વખતે ભાવ કેવો કરવો એમાં તમે સ્વતંત્ર છો. પરિવાર જાગને જાદવા પુણ્ય અને પાપના ઉદય બધાને ચાલતા હોય,
પ્રેમા તમારે કેવો ભાવ રાખવો એ તમારે આધીન છે, તમને આધીન છે, સ્વાધીન છે. તમે જેવો ભાવ રાખો, ભલે પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, એમાં તમને કોઈ બળજબરી કરી ના શકે. તમે કોઈ એમ ના કહો, તમે કહી ના શકો કે ભાઈ હું શું કરું, આણે મને ગુસ્સો કરાવ્યો. કેટલી વાર બોલ્યા છીએ આપણે, બોલો. તમે આમ ના બોલ્યા હો તો મને ગુસ્સો આવે જ નહીં, કારણ કે હું બહુ ડાહો ડબડો. તમે જો આવું ના બોલ્યા હો, તમે જો આવું ના કર્યું હોય તો હું, બરોબર, એવું કેટલી વાર બોલ્યા છે આપણે. તો એ તો પુણ્ય પાપનો ઉદય છે. ગમે તેવા પુણ્ય પાપના ઉદયને પણ, ઉદયમાં પણ તમારે કેવો પ્રતિભાવ આપવો એમાં તમે સ્વતંત્ર છો. તમે કોઈ બળજબરી નથી. 12.5 વર્ષની સાધનામાં પ્રભુએ આપણને આ શીખવ્યું છે. આપણે શું શીખ્યા એમની પાસેથી? હું ભગવાન કેટલા બધા ઉપવાસ કર્યા, તો હું થોડા ઉપવાસ કરું. ચાલો ઉપવાસ ના કરું, એકાસન કરું, આમિલ કરું, બે આસન કરું, છોકરી નવકાશી કરું, ભગવાન તરીકે એટલે કરું, તમે નથી કરી શકતો તો આ કરું. પણ ભગવાને જે જે ઉપસર્ગ કરતા આવ્યા એની સામે સમતા રાખી એ કેમ નથી શીખતા આપણે? એનો કેમ વિચાર નથી કરતા? 4,515 દિવસમાં કદાચ 10,000 વખત પ્રભુની સામે કોઈને કોઈ ઉપસર્ગ કે કોઈને કોઈ તકલીફો કરનારા આવ્યા છે, અને પ્રભુએ સમતા રાખી. હવે એ નથી શીખવું આપણે. અને ભગવાન ઉપર 6 મહિનાનો ઉપવાસ કર્યા, ભગવાન બહુ મોટા તપ કર્યા, તો હું થોડું તપ કરું. પૃષ્ણદેવ ભગવાન નવાણી જાતે કરીને 400 દિવસનો ઉપવાસ કરે, તો હું વળસી તપ કરું. અરે પણ વળસી તપ કરીને તારી સમતા અને સમાધિ રહી કેટલી? બોલો. અરે ભગવાને 6 મહિનાનો ઉપવાસ કર્યા, તમે ઉપવાસ કર્યા, તમે 28 કરી, તમે માસિક શ્રવણ કર્યું કે તમે જેગી કર્યું, તમારા કષાયોને કેટલા શાંત કર્યા તમે? કષાયની સામે તમે કેટલા ટકી શક્યા? કષાયના ઉદય મારા ઘર તો ભગવાન જેમ કરવું છે તમારે, ને ભગવાને તપ કર્યું તો મારે તપ કરવું છે, એમ જ છે ને? એટલે તમે તપ કરવા નથી ને, ભગવાને તપ કરી માટે તપ કરી છે ને આપણે. તો ભગવાને તપ કરીને સાથે સાથે એમણે સમતા બી રાખી કે નહીં? જે કોઈ કષાય કરવા વાળા આવ્યા એની સામે સમતા રાખીને તો આપણી સમતા કેટલી ટકે છે? આ બે શબ્દો કોઈ બોલતો હોય આપણે શું કહીએ છીએ? અને વિચાર એ કરજો કે તમે જે કરો ને, તમે જે કરો ને એનાથી તમને કર્મ બંધ છે. કોઈ પણ ક્રિયાક્રમ કર્મ બંધ છે. શું કરો, શું બને, અતિ પુરવાશ. પણ એ કર્યું છે એની અનુમોદના કરો. અનુમોદના ખ્યાલ એ સારું છે એમ માનો. તમે તમે જે કરો અને તમે એમ માનો કે સારું મેં કર્યું તો એનો અનુબંધ પડે. એટલે એ તમને જયારે ઉદયમાં આવે ને ત્યારે તમે એવું ને એવું કષાય કરાવે કે જેને કારણે આ પહેલો બંધ પડ્યો હતો એવો બંધ ફરી પડે. આવા સમજાય છે?
શું કીધું મેં? તમે જે વખતે આ બંધ કર્મનો કર્યો, શુભ કર્યો કે અશુભ કર્યો, એવે વખતે તમે એમ માનો અંદરથી કે આ જે મેં કર્યું એ સારું કર્યું, અમારે તમે કોકનો ક્રોધ કર્યો, અને પછી તમે ના ક્રોધ તો કરવો જરૂર, એ તો ને એ તો એ સમજે નહીં, તમારો તો આ બચાવ છે ને ભક્તો, કે મેં જો ક્રોધ ના કર્યો તેને સમજણ નહોતી પડતી, એ સમજો સમજે જ નહીં, એટલે મેં જે ક્રોધ કર્યો એ સારું કર્યું, બરોબર? અચ્છા હવે શું કર્યું તમે? ક્રોધ કર્યો એનો બંધ પડ્યો તમે કશાયનો, મૌની ગરમી ચાલી પ્રકૃતિ ચાલી મૌની ગરમી પ્રકૃતિ બંધ પડ્યો, બરોબર? હવે શું થયું? તમે એને કીધું કે સારું મેં કર્યું, મારે કરવા વગર છૂટકો, મારે કરવું જરૂરી હતું, તો શું થયું? અનુબંધ પડ્યો એનો. હવે શું થશે? આ બંધ તો પડ્યો કર્મનો અનુબંધ, હવે એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ને ત્યારે તમને એવા નિમિત્તો મળશે કે તમે ફરી ક્રોધ કરવાના, બરોબર? અને ફરી ક્રોધ કરી અને ફરી પાછો એનો અનુબંધ પાડશો તમે, અને એમ જ્યારે કરો તમે એવું થોડી વખત બને ને એટલે એ અનંત અનુબંધવાળી કર્મની પ્રકૃતિ થઈ જાય, કે જેની હાજરીમાં મિથ્યાત્વ અસંભવ જ છે, ક્યારે પણ કોઈ પણ કષાય કર્યો તો એ કષાયને સારું મેં કર્યું એવું ક્યારે પણ ના માનવું, એને સમજણ પડે કે ના પડે એમાં તારી અહીંયા તું બંધાય છે, શબ્દ બીજો વાપરો જતો ચક્રવર્તી વ્યાજ એ અનંતાર બંધી, તમે કહ્યું ચક્રવર્તી વ્યાજ ની ખબર તારકો ખબર નહીં બધા નાની છાણ વ્યાજ ઉપર વ્યાજ મળે, રીઇન્વેસ્ટેડ શું કહેવાય તમે ચાર ભાંગ આપ્યા છે, હવે જો હવે નિર્જા કરવી છે, એમ કે છે કે અનંતાનંદી કર્મ બાંધ્યું હોય નિર્જા કેમ થાય? તમે સંભાવ માર્યો આપોઆપ નહીં જ રહ, તમારું જીવન સંભાવમાં રહ્યું, સમતામાં રહ્યું, સમાધિમાં રહ્યું તો સમજી લેજો તમે બધા જ કર્મો કપી જશે અને તુરંત તમારો મોક્ષ. સમતા જેવો કોઈ આત્માનો ગુણ નથી કે જેની પ્રાપ્તિ કર્યા પછી જીવ દુઃખી થાય, ક્યારે પણ નહીં. દરેક રોગનો, દરેક વ્યાધિનો એકમાત્ર ઉપાય, સબ રોગો કી એક દવા સમતા. માટે બનારસીદાસે આત્માના લક્ષણોની અંદર આત્માનું સ્વરૂપ સમજાવતા હતા, જીવના સ્વરૂપ સમજાવતા, એમાં એમણે એ દોહો મૂક્યો ને, બધાને ખબર છે દોહોની, બરાબર? સમતા રમતા ઉરધતા જ્ઞાયતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ, એના પર શ્રીમદજીએ ત્રણ પત્રો લખ્યા, ત્રણ પત્રોમાં એનું વિવેચન છે, 436, 37 અને 38 વાંચ્યા છે. માટે એટલે સમતા મળી હતી.
दो चलते हो गए, खूब चलते हैं जी। यार घर में नहीं करने दे, उठी था बड़ा उठी नहीं था बड़ा ये समता मुझे लगा। हकीकत कह भी पड़े साहब, तो जारे पुण्य नो अनुबंध पड़ो हो वक्त एनो पुण्य ना अनुबंध वालों जो पुण्य होने सानुबंध पुण्य कहो है, सानुबंध पुण्य तो सानुबंध पुण्य के रीते थाय तबे जे पुण्य ना जे प्रकारों कीधा आपने एमां तमारी प्रवृत्ति होने एनी ए वक्ते ए तमारा अंदरना भावो एटला बधा एक तरफ उछळता होय अने एना प्रत्येने एटलुं अवभाव अवमान होय कि एना कारणे ए करेलुं पुण्य सानुबंध पुण्य बने। मुख्यत्वे आना अधिकारी ज्ञानी महात्माओ साधु साध्वी वगैरह जे लोग आ रीत साधना करता होने गणाय, खास कर बहु नजीकना भाव में मोक्ष जवाना होना पुण्यानुबंधी पुण्य हो सामान्य शास्त्रकार कहे ज्ञानी कहे कि पुण्यानुबंधी पुण्यना अधिकारी चौथा गुण सारक पची है, चौथा गुण है समय देश की प्राप्ति पची है। पीछे पापानुबंधी पुण्य, पुण्य नो उदय थाय पण पुण्य ना उदय में शू करे जीव जे सुख सगवड़ना साधनों मळ्या होय એનો ભોગવિલાસમાં પડી જાય, પોતે ભોગવિલાસમાં એનો ઉપયોગ કરે તો પુણ્યાનુબંધી પુણ્યની દાખલા વિશાળી બધાનો કેવું હતું એનું પુણ્ય તમને ખબર છે ને, શાહી બદલના આગલા ભાવની અંદર સંગમ નામનો ગોવાળનો દીકરો હતો અને મુનિ મહારાજને ખેર ઓરાવે છે, પ્રસંગ તો તમને બધાને ખબર છે, તો ખીર ઓરાવવામાં મુનિ મહારાજને ખીર ઓરાવે એ સુપાત્ર દાન હતું, ઉત્તમ પુણ્ય બરોબર। હવે ખીર ઓરાવે પછી એને અંદર જે આનંદ થાય છે એનો એટલી હદ સુધી એની માં જ્યારે આવે છે અને પૂછે છે એની જે પાત્ર જોવે છે તો ખાવી હોય છે, ખીર બધી જ એને વળાવી દીધી છે, પોતાને કેટલા વખતથી ખીરનું ઈચ્છા હતી અને એ ખીર માએ ઘણી મહેનત કરીને બનાવેલી અને બધી જ ખીર એને મુનિ મહારાજને એટલા ભાવથી વળાવી દીધી બરાબર। માં આવે છે એને પૂછે છે અલ્યા જોયું એનું પાત્ર તો કે બધી ખીર ખાઈ ગયો તો એ વખતે એ બોલતો નથી એ મોઢામાંથી કે મેં ખીર નથી ખાધી, મેં તો આ ખીર મુનિ મહારાજને વોરાવી દીધી, એક અક્ષર બોલતો નથી, મોઢા પર માત્ર પ્રસન્નતા છે કે એનું પાત્ર એના હાથમાં છે। આ પોતે કરેલા પુણ્ય
આ પોતે કરેલા સુપાત્ર દાનનું, આ પોતે કરેલી જે શુભ પ્રવૃત્તિનું, એને મનની અંદર કોઈ અહંકાર નથી. એટલું જ નહીં પણ એ કહેવા માટે પણ તૈયાર નથી કે માં મેં ખીર હોરાવી છે. એને કારણે જે એને અનુબંધ પડ્યો એ પુણ્યનો પુણ્યાનુબંધ સાનુબંધ પુણ્ય કહેવાય. કે જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે એના પિતાશ્રી દરરોજની 99 પેટી સ્વર્ગથી મોકલતા હતા, એટલી અઢળક સંપત્તિ. પણ એક શબ્દ ઉપર એ અઢળક સંપત્તિને લાત મારીને ઉદય નીકળી પડ્યા. આ પુણ્યાને બધી પુણ્યથી પ્રાપ્ત થયેલી. હવે એ જ રીતે મમ્મણ શેઠને, એમણે પણ સુપાત્ર દાન કર્યું પણ પછી શું કર્યું? ખેદ કર્યો. આને ક્યાં કર્યું? આના કરતા આપણે શું કરીએ છીએ? દાન કરીએ ને ઘણી વખત પછી પ્રશ્ન થાય આપણને કે દાનનો ઉપયોગ કરતા હશે કોઈ સરખી રીતના કે નહીં કરતા હોય, એવો આપણને પ્રશ્ન થાય. તમે દાન કરતા પહેલાં વિચારો, કર્યા પછી ક્યારેય પણ નહીં. દાન કરતા પહેલાં તમે પૂરી ચકાસણી કરો કે હું આ જે પૈસા આપવા માગું છું એ યોગ્ય સ્થાને જાય છે કે નહીં, યોગ્ય રીતે વપરાય છે કે નહીં, બધી ચકાસણી કરો. પણ એક વખત દાન આપ્યા પછી ભૂલી જાઓ. સમજાણું? તો મમ્મણ શેઠે શું કર્યું? સુપાત્ર દાન કર્યું, બહુ સારું કામ કર્યું. એના કારણે અઢળક સંપત્તિના પોતે માલિક થયા. પણ પછી વૃત્તિ બદલાણી. અને એમ થયું કે આ મેં ક્યાં અનુદાન કરી દીધું? તો જે વૃત્તિ બંધાણી, વૃત્તિ બદલાણી, એને કારણે જે બંધ અનુબંધ પડ્યો એ પાપનો અનુબંધ પડ્યો. એના કારણે શું થયું? મમ્મણ શેઠને અઢળ સંપત્તિ મળી પણ પરિગ્રહ સંગ્રહ એટલી બધી તીવ્ર થઈ કે ત્યાં પરિગ્રહ સંગ્રહ કરી અને તીવ્રતા અનુભવ અહીંયા કર્યો. અને લોભ કશાય એટલો જબરદસ્ત થયો કે એક દબડી છૂટે નહીં એની, પોતાના માટે પણ ના છૂટે, બીજા માટે તો ક્યાં વાત થઈ. તો શું દશા થઈ? શાલીભદ્ર સર્વાર્થ સિદ્ધિમાં ગયા. 33 સાગરોપમનું આયુષ્ય. મમ્મણ શેઠ 7મી નરકે ગયા, 33 સાગરોપમનું આયુષ્ય. બંનેના સુપાત્ર દાન, બંનેને 33 સાગરોપમનું આયુષ્ય મળ્યા. એકને સર્વાર્થ સિદ્ધિ, એકને નરક. અનુબંધથી ડરો, બંધથી ના ડરો, અનુબંધથી ડરો. તમે શું શેની અનુમોદના કરો છો એ વિચારો. મારે અનુમોદના શુભની જ કરવી, બરોબર. પછી પુણ્યાનુબંધી પાપમાં પાપ દુઃખનો ઉદય હોય પણ સહન કરવાના ગુણથી નવો અનુબંધ પુણ્યનો થાય છે. સમતા રાખો તમે. પાપનો ઉદય હોય તો જીવને કોઈ દુઃખ પડે, કોઈ શરીરનું દુઃખ હોય, કોઈ સંપત્તિનું દુઃખ હોય, કોઈ કોઈ પરિવારનું દુઃખ હોય, પણ એ વખતે ક્ષમતા રાખે તો એ વખતે અનુબંધ જે પડે છે એ પુણ્યનો પડે છે. અને પાપાનુબંધી પુણ્યની અંદર પાપનો ઉદય અને પાછો અનુબંધ પણ પાપ. કસાયનો ધંધો એટલે પાપનો ઉદય અને એમાં પણ રાચે તો ઓળી પાછું અનુમાન. પાઠ 30મો, પાપ તત્વ. એના બે પ્રકાર, દ્રવ્ય પાપ અને ભાવ પાપ. દ્રવ્ય પાપ એ દુઃખ પ્રતિકૂળતા વગેરે જે પ્રાપ્ત થાય એ દ્રવ્ય પાપ છે. અને તેને કારણે અથવા તો મૌનનો તીવ્ર ઉદય હોય, વાસના વિકારોની પ્રાપ્તિ એ ભાવભાવ છે. ભાવની ભાવ બગડે ને આપણા, એને ભાવભાવ છે. પાપ એટલે અશુભ કર્મનો ઉદય. આ એનો મન ખબર છે.
ઝાડ ઢોકળે બોલે તો ધ્યાન અશુભ કર્મ કરવું એ પાપ અને અશુભ કર્મ ઉદય એ પણ પાપ. અરે મારી સાથે શું થતી હશે? પુણ્ય તત્વના વેદમાં આપણે જોયું કે પુણ્ય તત્વ જીવનો ગુણ નથી પણ શુભ પરિણામ છે. આથી પુણ્ય જીવનમાં કથનચિત સુખદાયક અને પ્રશંસા પાત્ર છે. પરંતુ પાપ જે છે એ એકાંત દુઃખદાયક છે. કહો પાપ એ એકાંત દુઃખદાયક એકાંત દુઃખનું કારણ. પાપ ક્યાં કર્યા કરો તમે તો ક્યારે પણ સુખી ના થાઓ, યાદ રાખજો. અત્યારે કદાચ પાપ કરો તમે સુખી હો તો સમજો કે પૂર્વ કરેલા પુણ્યના ઉદયને ભોગવી રહ્યા છો અને એને કારણે જીવ ભ્રમાય છે, ભ્રમણામાં એટલા માટે રહે છે. ઉત્તમ પુણ્ય જે છે, ભલે પુણ્યનું બંધ પુણ્ય ના હોય પણ ઉત્તમ પુણ્ય કે જેની અંદર નિસ્વાર્થ ભાવે કરેલું પુણ્ય, કોઈ પણ પ્રકારની ભૌતિક લાલસા કે ભૌતિક વસ્તુની અપેક્ષા વગર, પૌત્ગલિક વસ્તુની અપેક્ષા વગર કરેલી શુભ પ્રવૃત્તિ, મનોથી કાયની અથવા સુપાતિ દાન વગેરે, એનાથી ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ આપણને શું કરાવે છે? આપણને અધ્યાત્મની અંદર જોડી રાખે છે. એટલે આપણા આપણને મોક્ષ માર્ગની અંદર સ્થિરતા અપાવે છે ઉત્તમ પુણ્ય. હજી પુણ્યનું બધું પુણ્ય નથી, કારણ કે હજી તો આપણને સમયની પ્રાપ્તિ થયા પછી પુણ્યનું બધું પુણ્ય છે. પણ એ પહેલાં પણ આપણને અમુક પ્રકારનું પુણ્ય જોઈએ કે જેથી કરીને આપણે મોક્ષ માર્ગની અંદર સ્થિરતાપૂર્વક આગળ વધી શકીએ. તો એને માટે આપણને ઉત્તમ પુણ્યની જરૂર. ઉત્તમ પુણ્ય ક્યારે બંધાય? કે જ્યારે જીવ કોઈ પણ પ્રકારની ભૌતિક આ ભાવની કે પરભાવની કોઈ પણ લાલસા વગર, કોઈ પણ ઈચ્છા વગર શુભ પ્રવૃત્તિ કરે, શુભ વૃત્તિ રાખે અને દેવ ગુરુ પ્રત્યેની ભક્તિ રાખે, સુપાત્ર દાન કરે, તો એને આવું ઉત્તમ પુણ્યનો બંધ પડે. અને એ ઉત્તમ પુણ્યના બંધથી અથવા ઉત્તમ પુણ્યના ઉદયથી જીવ પરમાર્થ માર્ગમાં એટલે મોક્ષ માર્ગમાં આગળ વધી શકે. જ્યારે પાપ જે છે એ ગમે ત્યારે તમે કરો અને ગમે તેવા આશયથી કરો તમે તો પણ એ પરિભ્રમણને અનુસરે છે. એનાથી પરિભ્રમણ છે. હવે જો એમાં ક્યારેક તમારે પાપ કરવું પડે અને એમાં તમારી આશયની શુદ્ધિ હોય અને પછી એ પાપનું પ્રાયશ્ચિત કરો તો તમે એમાંથી અટકી શકો. કન્ડિશન શું છે? આશયની શુદ્ધિ હોય અને કર્યા પછી કરતી વખતે ડંખ હોય મનમાં અને કર્યા પછી એનું પ્રાયશ્ચિત કરો તો તમને એનાથી બચી શકો. તમે દાખલો ધારો, તમારે દેરાસર આવવું છે બરાબર? તો દેરાસર આવવું છે એ શુભ વસ્તુ છે, સારી વસ્તુ છે ખરું. પણ એ આવતી વખતે તમે કારમાં આવો, ગાડીમાં આવો, તો તમે જીવ હિંસા તો થાય, તમે તો પાપ તો થાય છે. પણ આશય શું છે તમારો? દેરાસરમાં આવીને ભક્તિ કરવાનો, તો એ આશય છે. પછી તમે એનું પ્રતિક્રમણ કરો છો, એને પ્રાયશ્ચિત કર્યું, તો એ તમને એનાથી તમને અનુબંધ ના પડે. તમે આ એનો દાખલો
મને પ્રાયશ્ચિત પ્રતિક્રમણ એ પ્રાયશ્ચિત રૂપે જ છે. તમે તમે જ્યારે બી પ્રતિક્રમણ કરો તેમાં બધી જ તમારી પાપની પ્રવૃત્તિ આવી જાય. પણ એ બી કરો છો ને તમે તો એ બી એમાં આવે જ ને. તમે આવ્યા એમાં જીવ હિંસા થઈ તમારી, તમે ચાલો તો જીવ હિંસા છે. તો એરિયા બી તો કરો છો ને તમે, તો એરિયા બી એમ એરિયા બી એમ કરો છો ત્યારે તમારો એ તો ભાવ તો છે જ ને કે હાલતા ચાલ એરિયાનો અર્થ એ છે. અનંત ચરણમાં જે કંઈ જીવ હિંસા થયો એના માટે ભગવાનને આપણે સાક્ષી રાખીને એ જીવોની આપણે માફી માંગીએ છીએ. એરિયાવાઈઝ સૂત્ર પણ એટલું બધું અદ્ભુત સૂત્ર છે કે એના એ સૂત્રમાં તો અહિંસા મુનિ મોક્ષ બતાવ્યા. કલ્યાણ કેવળના પામીએ બોલો. પુણ્યથી સુખ કરતા ધર્મના શુભ રાગથી સુખની પ્રાપ્તિ થાય છે, પાપથી દુઃખની પ્રાપ્તિ થાય છે. અધર્મરૂપ પાપ જીવને દુઃખમાં ભમાવે છે. આ બહુ અગત્યની વસ્તુ છે. જેને તમે ધર્મ માનો છો એ ધર્મ છે કે નહીં એ પહેલાં તપાસો. તમને ખબર ના પડે તો જ્ઞાનીને પૂછો. ઓગે ઓગે ક્રિયા ના કરો અને કઈ વૃત્તિ કહે છે ઓલી મેડક વૃત્તિ ગાડીનો પ્રવાહ ગેટઅપ ગેટાની જેમ ગેટું લગાડે રહ્યું એની જેમ તમે ધર્મ ના કરો. આ ફલાણા ભાઈ કરે છે માટે હું કરું કે આ લોકો કરે છે માટે હું કરું. એવી રીતે નહીં, તમે સમજીને કરો. સમજો, ન સમજણ પડતી હોય તો તમે કોઈ જ્ઞાનીને કોઈ ગીતાર્થ જ્ઞાનીને ગીતાર્થ મહાપુરુષને કોઈ ગીતાર્થ આચાર્યને પૂછો કે પ્રભુ આ ધર્મ મારે કેવી રીતે કરવો. તમે ઓગે ઓગે ના કરો ધર્મ, તમે લોકસમુદાય ના કરો ધર્મ. ઓપસમના ને લોકસમનાથી ક્યારેય પણ ધર્મ થઈ શકતો નથી. આપણે પૂજા કરે છે તો આપણે પૂજા કરીએ, આપણે સામાયિક કરીએ તો આપણે સામાયિક કરીએ, આપણે તીર્થયાત્રા જઈએ આપણે તીર્થ નહીં. તમે સમજો શા માટે મારે સામાયિક કરવી છે, મારે શા માટે મારે પૂજા કરવી છે, માટે મારે શા માટે તીર્થયાત્રા કરવી છે. સમજો, સમજીને કરો. ધર્મ સમજીને કરવાનો છે. તમને બુદ્ધિ શેના માટે મળી છે? બુદ્ધિને પ્રજ્ઞા બનાવો. બુદ્ધિની અંદર શ્રદ્ધા ભળે ત્યારે પ્રજ્ઞા બને. પ્રજ્ઞાથી કરેલી કરેલો ધર્મ એ તમારા કર્મને કાપશે. માટે તે સમયસરને ટીકામાં કહે છે અમને સંજયચાર્ય, પ્રજ્ઞા ક્ષેત્રે ચિત્તે એમ કથમ નિપુણે પાતિતા સાવધાને. પ્રજ્ઞારૂપી શ્રેણીથી કર્મ અને જીવનું જે સંધાન થયું છે એને તોડવાનું છે. પ્રજ્ઞા કોને કહેવાય? વિવેકપૂર્વકની બુદ્ધિ. વિવેક એટલે હે ઉપાધિનો વિવેક. આ હું કરી શકું અને કેવી રીતે ખબર પડે વિવેકની? ગીતાર્થ જ્ઞાનીને પૂછો, ગીતાર્થ આચાર્ય ભગવંતોને પૂછો. હું જો કોઈ ધર્મ કરું એની અંદર ગીતાર્થ આચાર્ય ગીતાર્થ ભગવંતો આચાર્ય ભગવંતો ગુરુ ભગવંતોને પૂછીને કરો. ઓગે ઓગે ના કરો, લોકસંગ્રહ પણ ના કરો. ક્યાં નહીં લીધા, કેટલા જન્મોના જન્મો કર્યો. હા, 692માં શ્રીમદજી આ વાત બનાવે છે. દુર્લભ એવો મનુષ્ય ભવ પણ પૂર્વે અનંતિવાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. થોડો કરો ધર્મ, પણ સાચો ધર્મ કરો. થોડો કરો પણ સારી રીતે કરો. બહુ ધર્મ કરો એટલે બહુ સારા તમે એવું નહીં માનતા, અને બહુ ધર્મ કરો એટલે મોક્ષ જલ્દી પહોંચશો એવું પણ નહીં માનતા.
અહિમુત્તા મુનિની એક ભૂલ થઈ, કાચા પાણીમાં પથ્થર પોતાનું મૂક્યું, સાધુ તરીકે એ ના થઈ શકે, દોષ લાગ્યો. બધા સાધુઓની નિંદા કરવા માંડ્યા, ટીકા કરવા માંડ્યા, ગુસ્સે થયા બધા. ગુસ્સે એટલે કે આવું ના કરે, આપણાથી સીધા આવે ભગવાન પાસે, પ્રભુ પાસે પ્રાયશ્ચિત. પ્રભુએ બધાને શાંત કરી દીધા કે તમે કાંઈ બોલતા નહીં, પ્રભુને ખબર છે શું થવાનું છે. દોષ કર્યો પ્રિયા એમ કરી, એટલે શું કર્યું? જે મેં જીવા બિરાધ્યા, જીવની વિરાધના કરી, પણગ દગ પણગ દગ, પાણીના જીવની મારાથી વિરાધના થઈ ગઈ. એ ભાવની અંદર ઊંડા ઉતરી ગયા. તો એ ક્રિયા મેં પૂરું પણ નથી કર્યું. ક્રિયાવયમ આખું પૂરું પણ નથી કર્યું અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી 8 વર્ષની ઉંમરે, 9 વર્ષની ઉંમરે મોક્ષે બોલાવ્યા. થોડું કરો ધર્મ, સારી રીતે કરો, સાચો કરો, ભગવાનની આજ્ઞા પ્રમાણે કરો. અહીં ભગવાનની આજ્ઞા લીધી, બીજા કહ્યું આમ કરો તેમ કરો, ભગવાન જીના જ્ઞાને અનુસરીને જે થાય તે ગીતાર્થ ગુરુ આપણને કહી શકે. વિચારો, જો આવા પાપ સેવનના મુખ્યત્વે 18 પ્રકાર છે. બોલો છો તમે, કહ્યું પહેલે પ્રાણાથી પાસ, બીજે વૃષાવાથી, બધાને મોઢે હોય. બે પાપથી ડરો, 18માંથી બે પાપથી ડરો, પહેલું અને છેલ્લું. બસ તમારું કોન્સન્ટ્રેશન, તમારું ફોકસ આ માત્ર બે પાપ ઉપર રાખો અને જેમ બને તેમ ઓછા. એકને કાઢવું છે અને બીજા પ્રત્યે જાણ રાખવી છે, જાગૃતિ રાખવી છે. પહેલું છે હિંસા અને છેલ્લું છે મિથ્યાત્વ શલ્ય. તો મિથ્યાત્વ શલ્ય એટલે કાંટો મારે કાઢવો છે અને હિંસા મારા જીવનમાંથી ઓછી કરી દૂર કરવી છે. બરાબર, 18 પાપમાં બીજા સોળ પાપ આ બેને કારણે છે. આ બે ઉપર ધ્યાન આપશો તો બીજા 16 ઉપર તમારે ધ્યાન નહીં આપવું પડે. બોલો, આનાથી વધારે સહેલું કંઈ છે? તમને ક્યારે કંઈ કારણ થતું હતું ને કે 18 પાપ સ્થાનક અમારે કેવી રીતે આમાંથી બચવું, 18 પાપ સ્થાનક કેવી રીતે બચવું? ચાર દુનિયામાંથી બે કરી દીધા. એક માન્યતામાં મૂક્યો, એક કાર્યમાં. હવે માન્યતામાં તો કેટલું સારું છે, બોલો. માન્યતામાં કેટલું સારું છે, ભગવાન કે મારે સ્વીકારીએ. અરે મુખ્ય તો શલ્ય કહ્યું, બોલો બોલો બોલો. હજી વાર છે અચાનક. માન્યતામાં કેટલું સહેલું છે, મારે જીના જ્ઞાને અનુસરવી છે અને જીના જ્ઞાન મને ગીતા ગુરુ પાસેથી મળે. હવે આનાથી વધારે સહેલું કીધું હતું છે. એક હિંસાનું જે પહેલું જે પાપ છે એમાં થોડી જાગૃતિ રાખવી એ અઘરું છે, જરા એને થોડી એની પ્રેક્ટિસ કરવી પડે. હવે બોલો છે કે અઘરું? મને છે ને ઘણી વખત આમ થોડો ડર બી લાગે અને થોડી અકળામણ પણ થાય. તમે જે બોલો ને જયારે ત્યારે મને
ધ્યાનમાં જતા રહો તો મારે સંભળાવું. કાલે જેમ કરવા જેવું ચલો અઢાર પાત્ર નું નામ બોલ બધા. શલ્ય નામ આપ્યું બરોબર, શલ્ય એટલે કાંટો. એવા ત્રણ કાંટા છે કે જેની હાજરીમાં જીવને સમજતો ન થાય. બોલો મોપુત્રના મૂળમાં આપણે બોલીએ છીએ બરોબર, શું કહે છે? માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાત્વ શલ્ય પરિહાર ખરું. એકચ્યુઅલી તમને ખબર છે મોપુત્રના 40 કે 50 બોર્ડ છે ને એમાં આપણું આખું જૈન દર્શન આવી જાય, આખું ધર્મ આવી જાય. કોઈ દિવસ એના પર બી તમારે આપણે ગોઠવવું જોઈએ. બહુ સુંદર છે. તો માયાશલ્ય એ માયા રાખીને ધર્મ કર્મની ક્રિયા કરવી, આનું તો દ્રષ્ટાંત છે ને માયાનું. આપણે અમને આ પ્રમાણે મળીને ભગવાનનું દ્રષ્ટાંત પ્રખ્યાત છે. આગલા ભગની ધર્મ જોઈએ, ધર્મ કર્યો ખૂબ પણ પછી મિથ્યાત્વ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય પરમાસ. જો ફરી વાર આપણે જે વસ્તુ વિચારી જઈએ આવી ગયા પરમા સુખ બુદ્ધિ અને સાથે સાથે પરમ દુઃખ બુદ્ધિ પણ લઈ લેવાની, કારણ કે સુખ એકલું ના હોય. અને નિદાન શલ્ય, નિદાન શલ્ય નો દાખલો કયો છે ખબર છે? ચક્રવર્તી બ્રહ્મદત્ત, ખબર છે તમને? બ્રહ્મદત્ત ચક્રવર્તી એ પૂર્વના ભવની અંદર પોતે સાધુ હતા, બહુ ઊંચી સાધના કરી, ખબર છે ને? બે ભાઈઓ હતા, શરદ ચક્રવર્તીના સમયમાં થઈ ગયા. શરદ ચક્રવર્તી ક્યારે થઈ ગયા? ભગવાન ત્યારે આ બે સાધુ હતા, બે ભાઈઓ ખૂબ ઉગ્ર સાધના કરી હતી અને કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય એવી સાધના હતી. અને બંને જણા સાધના કરતા હતા, એમાં એક વખત એ આ બ્રહ્મ ચક્રવર્તીનો જે જીવ જે પોતે સાધુ તરીકે સાધના કરી રહ્યા હતા, શરદ ચક્રવર્તીનું પોતે નીકળે છે પોતાની રસાલા સાથે અને પોતાને સ્ત્રી રત્ન સાથે નીકળે છે. એની સાથે મુનિ મહારાજને જોવે છે એટલે શરદ ચક્રવર્તી રથથી હેઠા ઉતરે છે, એમનું સ્ત્રી રત્ન પણ એની સાથે ઉતરે છે. પટરાણી રાધર સાથે ઉતરે છે, બંને વંદન કરે છે, સાધુને વંદન કરે છે. હવે જ્યારે વંદન કરે છે ત્યારે એમનું જે સ્ત્રી રત્ન હોય ને એ બહુ જ રૂપવાન હોય. અને સાથે સાથે એ પણ કહી દઉં તમને કે ચક્રવર્તીનું સ્ત્રી રત્ન સૌથી વિશેષ રૂપવાન હોય મનુષ્યની અંદર, એનાથી રૂપવાન બીજું કોઈ ના હોય. અને એ રૂપનું એને અભિમાન ખૂબ હોય બરાબર, એટલે એને કારણે નિયમથી એ સ્ત્રી છઠ્ઠી નરકે જાય, છઠ્ઠી નરકે જાય. સ્ત્રી સાતમી નરકે ના જાય, છઠ્ઠી નરકે જાય નિયમથી.
કયા કારણથી? રૂપના અભિમાનથી, અહંકારથી. હવે આ પણ વંદન કરવા માટે મુનિને નીચે મળે છે, કમર સુધી મળે, એમાં એના વાળનો જે ચોટલો હતો એ છૂટી જાય છે અને એનો સ્પર્શ મુનિના પગને થાય છે, મુનિને થાય છે. એ સ્પર્શ એમને એ વખતે સુખદ લાગ્યો. જો ભવિતવ્ય કેવું છે, ભવિતવ્ય કેવી છે, સુખદ લાગ્યો. પછી તો આ તો ચાલ્યા ગયા ચક્રવર્તીને બધા આખું રસાળો એમનું. એમણે એ વખતે એક નિયાણું બાંધ્યું, નિદાન શલ્ય એને કહેવાય. નિયાણું શું બાંધ્યું? કે મારા આ તપનું કોઈ પરિણામ હોય તો હું પણ આવા ચક્રવર્તીના સ્ત્રી રત્નને પામું. મોક્ષને પામવાની તાકાત જે સાધનામાં હતી એ સાધનાને એમણે વટાવી લીધી એકમાત્ર સ્ત્રી રત્નની પ્રાપ્તિ માટે. ત્યારબાદ વિચિત થઈ ગયા. બોલો, એ પછી બ્રહ્મદત્ત ચક્રવર્તી થઈ ગયા અને એ સાતમી નરકે ગયા. તો ચક્રવર્તી જો સંસારનો ત્યાગ કરીને સાધુ ના બને, મને સમજો, મને સમજો, ચક્રવર્તી જો સાધુ બની અને સંસારનો ત્યાગ ન કરે તો સાતમી નરકે જાય નિયમથી. હે, તમને શું, જો સાધુ બને તો કાં તો સ્વર્ગે જાય કાં તો મોક્ષે જાય. આપણા અત્યારના 12 ચક્રવર્તી થયા ને, એમાં 12 ચક્રવર્તીમાં 5 ચક્રવર્તી મોક્ષે ગયા, 5 ચક્રવર્તી સ્વર્ગમાં ગયા અને 2 ચક્રવર્તી નરકમાં ગયા. એક શુભમ અને એક પ્રભદત્ત, 2 નરકે ગયા. શાંતિનાથ, કુંતનાથ અને અરનાથ, ભરત ચક્રવર્તી અને સરત ચક્રવર્તી મોક્ષે ગયા અને બાકીના જે છે એ સ્વર્ગમાં ગયા. નિદાન શલ્ય તમારી બધી સાધનાને ધોઈ નાખે, કમ્પ્લીટલી વોશ આઉટ. ઈચ્છા રાખવી કોઈ પોતાના ફળની ઈચ્છા, પોતાએ કરેલા કોઈ કામના કે ધર્મની ફળની ઈચ્છા. તમે આમાં શું બોલો? જય વિરામ, જય વિરામ છે નથી આવડતું. શું બોલું? વાણી જય જય વિનિયાળ બંધન અમારે, બોલો છે ને. હે પ્રભુ, આપણે ના પાડી છે. શેની ના પાડી છે? નિદાન કરવાની ના પાડી છે કોઈ પણ ધર્મની માટે. છતાં પણ હું તમારો શરણ મને મળે એવી ઈચ્છા તો હું રાખીશ જ, એ તો નિદાન કરીશ જ. શું કહે છે? તમારું સમ્યક્ત્વ મને પ્રાપ્ત થાય અને ભવે ભવે તું ચરણમ તો કહો કમ કહો કમ સમાહી મરણમ છે ભોગી લાગુ. આ જગતની અંદર કોઈ દર્શન એવું નથી કે જેણે મરણની ઈચ્છા રાખી હોય. બધા જીવવાની ઈચ્છા કરે, ભગવાન પાસે જીવવાનું માગે, જીવિત માગે. આપણું એક આ દર્શન એ માગે છે, સમાધિ મરણ માગે છે. સમાહી મરણમ છે ભોગી લાગુ, સમાધિ મરણની ઈચ્છા રાખે. પ્રાચીન માંગી લેવાનું સારી છે. પ્રાચીન કે શું કરવું? મારે પ્રશ્ન એ છે કે ભૂતવાળમાં કદાચ એવો કોઈ નિદાનનો દોષ થયો હોય તો શું કરવું? સાહેબ પ્રસિદ્ધ નહીં રહેવા પ્રાચીન. તમે શું કરો? હમણાં આપણે કીધું એ પ્રશ્ન છે કે પહેલું પાપ છે એમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે.
મિથ્યાત્વ છે એ તો માન્યતાનો વિષય છે, માન્યતા પડે આવો તમે, પ્રભુ આજ્ઞા પ્રમાણે હું કરીશ, આ માન્યતા મળે. અને એના માટે ગુરુની પાસેથી, પિતા ગુરુ પાસેથી એમની સાધના લેવાની આપણે, કે એમનું માર્ગદર્શન લેવાનું. જીવનની અંદર પહેલા પાપથી બચવા માટે જે રીતે હું જૈણાપૂર્વક ભગવાનને શબ્દ પૂછું કે પ્રભુ એક શબ્દમાં અમને કહો, તો ભગવાન જૈણા શબ્દ આપ્યો, જયમ ચરે જયમ છઠ્ઠી જયમ પાસંત ભુજંતી. હું જૈણાપૂર્વક ચાલું, જૈણાપૂર્વક બોલું, જૈણાપૂર્વક ખાઓ, જૈણાપૂર્વક પીવું, બધી જ પ્રવૃત્તિ મારી જૈણા. એટલે હિંસાથી બચવા માટે જતન, હું જે કરું, હું જે બોલું, હું જે વિચારું, એમાં કોઈ જીવ હિંસા નથી થતી ને, એ વિચારો. જેટલું બને એટલું એનાથી તમે પાછા કરો. બધું તમે કરી શકો એવી અપેક્ષા નથી, એવી અપેક્ષા પણ નથી. ગ્રહસ્થ માટે આપણે બધું જ કરી શકીએ એવી અપેક્ષા નથી. ઇનફેક્ટ ગ્રહસ્થ માટે પાંચ સ્થાવર જીવોની રક્ષા આપણે કરી શકીએ એવું નિદાન નથી, પણ ત્રસ્ત જીવોની રક્ષા આપણે કરી શકીએ છીએ માટે કરવી. હાલતા ચાલતા જીવોની તમે જોઈ શકો છો, માટેની રક્ષા કરી શકો. પણ જે સ્થાવર જીવો છે, અગ્નિ વાયુ પાણી વગેરેની, તમે તો એની તમે ઝીણા કરો, એને લિમિટ કરો, લિમિટેશન કરો, ઓછો કરો, ઓછો કરો. તો તમારા જે મનની અંદર જે ભાવ છે ને, એટલીસ્ટ તમે ભાવથી દયા પાડી છે, દ્રવ્યથી દયા નથી પાડી શકતા, ભાવથી પાડી શકો છો. એ રીતે તમારી પ્રશ્ન હતો કે સ્ત્રીને પણ સમાધિ ભગવાનના દરબારમાં ચતુર્વિધ સંઘ ની સ્થાપના કરી ભગવાને, એમાં શું કીધું? સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, કોઈ ભેદ નથી, ચારેને સરખા પાયા આપ્યા છે, સરખી કક્ષા આપી છે. આપણે પછી અહીંયા આવીને જરાક થોડીક આ બધા છે ને, બધા આ લોકો આ બધા પોતાની જાતને જરા આમ મારે છે, ઊંચું આમ મોડું કરી ફરે છે, એમાં ઠેસ ખાય છે, ભલે ખાતા ઠેસ પદે આપણે આપણે સમજ. તો નિદાન શલ્ય, આ ત્રણેય નિદાનનું પરિણામ અન્ડરલાઈન કરો. અધોગતિ છે, માટે સાધકે જો વ્રતની વ્યાખ્યા કરી તત્વાર સૂત્રમાં ઉમાસોથી ભગવાને, એમાં એક જ શબ્દ, એક જ કાંડ બે શબ્દમાં એમની વ્યાખ્યા કરી, નિશલ્યો વ્રતિ. વ્રત કોને કહેવાય? કે જેની અંદર ત્રણમાંથી એક પણ શલ્ય ના હોય તો વ્રત છે. હવે તમે કહો છો, જાઓ કરો વ્રત કરો, તમારા એકે વ્રત ભગવાનને માન્ય નથી, બોલો, કહું, સાંભળવું ગમશે? કીધું મેં તમે, તમારું એક પણ વ્રત ભગવાનને માન્ય નથી, બોલો. વ્રતની વ્યાખ્યા આ કરી ભગવાને, નિશલ્યો વ્રતિ, ત્રણમાંથી એક પણ શલ્ય હોય તે વ્રત નથી, અભ્યાસ છે વ્રતનો. પાછા વ્રતમાંથી જો આમ કહું ને તો બધા વ્રતમાંથી બધા જતા રહે, આ બધાનું કામ એવું છે, અભ્યાસ કરવાનો. અભ્યાસ કરતાં કરતાં નિશલ્ય બની અને ખરેખર વ્રત જીવનમાં આવે. સમજાણું? તો તમે વિરતિ ધર્મમાં આવ્યા એમ કહેવા હો. બેઠું? હા, તો તમે અવિરતિનો જે દોષ છે, અવિરતિથી બંધાતા કર્મો છે, એમાંથી તમારે તમે બચી શકો. શું કીધું? મિથ્યાત્વ પછી અવિરતિ આવે,
આવે ને, ક્યારે વ્રતમાં ક્યારે કહેવો તમે? આ ત્રણેય નિશલ્ય ના હોય ત્યારે. અને એ પહેલાં શું કરવાનું? એ વ્રતનો અભ્યાસ કરવાનો. અભ્યાસ કરતાં કરતાં નિશલ્ય બનો ત્યારે એ વ્રતરૂપી પરિણમે. કરેલું નકામું ન જાય. તમે જે કર્યા હોય ને વ્રતો જિંદગીભર, એ જેવા તમને સમ્યક તમને પ્રાપ્તિ થાય, એ બધા વ્રતનું સમ્યક પરિણામ તમને મળે. આ સમજાણી વાત? શું કીધું મેં? જાગો છો કોણ બોલ છો? જે વ્રતનો અભ્યાસ કર્યો જિંદગીભર, અને એ વ્રત, એ બધા વ્રતનું પરિણામ જેવું સમ્યક દર્શન તમને પ્રાપ્ત થાય, એ બધાનું પરિણામ તમને આવે, ફળ આપે. હા, માન્યતાના કારણ છે. ત્રણેય શલ્ય માન્યતામાં છે. બહાર કાંટા ક્યાંય નથી, અંદર છે. પણ નકામાં ન જાય. વ્રત કર્યા હોય, પછખાણ લીધા હોય, કે ધર્મ કર્યો હોય, કે તમે જે કંઈ નિયમો પાડ્યા હોય, એ બધાનું ફળ જેવું તમને સમજતું થાય, એટલે એક સાથે ભોગ તમે આવી ભૂલી જાય, તમને પરિણામ આવે. નેવર એવર થિંક કે તમે જે કરો છો એ નિષ્ફળ જાય. નહીં, યુ હેવ ટુ કન્ટિન્યુ ડુઈંગ. પછી જે તમે કરો એ તો કેવળ ફાયદાની વાત છે, કેવળ લાભની વાત છે. પણ આટલું કરો અને સમય તો જો ધ્યાનમાં ના હોય, ફોકસમાં ના હોય, લક્ષ્યમાં ના હોય, તો એનાથી તમને પુણ્ય બંધ થાય. અને આવા પુણ્ય બંધો ઘણા કર્યા. ઓ, આગળ શલ્ય જાય તો બીજા જે 15-25 પ્રકાર છે બધા શલ્ય જાય તો આખું 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 મિથ્યાત્વ મિથ્યાત્વના ઘણા પ્રકારો છે. દર્શન મોહનીય છે. મોહનીય કર્મ ના બે ભાગ છે, દર્શન અને ચારિત્ર. એમાં દર્શન મોહનીય જે છે એનો એક જ પ્રકાર છે, મિથ્યાત્વ મોહનીય, કે જે બંધાયા કરે છે અને જે સત્તામાં જે છે અને જેને ઉદયમાં છે. બરાબર? અચ્છા, તો એ મિથ્યાત્વ ગયું, એ મિથ્યાત્વ તમારું ગયું, સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ તમને. અને એ જ વખતે જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, ચોથું ગુણ સારું આવે, ત્યારે બીજા બે મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય ઉભા થાય છે. એ પહેલાં નથી, એ બધા તો ખાલી એના નામ છે બધા. મૂળ મિથ્યાત્વ કર્મ આ એક જ છે. પણ પછી બધાને નામ એટલા માટે આપ્યા કે એની એની ઇન્ટેન્સિટી માટે, અથવા તો એ તમારે કેવી રીતે કાઢવું એ તમે સમજાય માટે તમે આપ્યા. અથવા માની લો કે ગૃહિત મિથ્યાત્વ કીધું, તો ગ્રહણ કરેલું મિથ્યાત્વ છે. તો આ ભવની અંદર ગ્રહણ કરેલું મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતામાં ફસાયા છો તમે. બરોબર? તો હવે મારે એ કાઢવું છે, તો મને ખબર છે કે આ રસ્તો છે. માન્યતા મારી સીધી કરી અને સીધા રસ્તે જાઉં તો મારું ગૃહિત મિત્ર ચાલી જાય. અગૃહિત મિત્રત્વ છે એને કાઢવું છે તો સાચી સમજણ કેળવવી છે મારે. એ પ્રમાણે ચાલો, મિત્રત્વ તો એક જ છે. આ માત્ર એને સમજણ અને એની પ્રકાર બતાવ્યા, પણ એ જુદા જુદી રીતે જાય એવું નહીં. આમ એ જુદી જુદી પ્રકાર એટલે જુદી જુદી મિત્રત્વ છે એવું નહીં. મિત્રત્વ એક જ, એક જ મિત્રત્વ. કર્મ મિત્રત્વ એક જ, મૌન્ય કર્મનું દર્શન, મૌન્ય કર્મ, ઊંધી માન્યતા. પછી ગમે તે રીતે ઊંધી માન્યતા હોય, આ રીતે ઊંધી માન્યતા હોય, આ રીતે હોય, આ રીતે હોય, કે કોઈ પણ રીતે હોય, ઊંધી માન્યતા એટલે મિત્રત્વ. ક્યારે બંધ કરવાનું? સાડો તમે હા,
મારે સમજવું તો પડે નહી કે ભાઈ તમારે જો હું ના સમજો ચાલે. ઉપવાસ કરી અને સ્વાધ્યાય કરવો છે તો બધા ભેગા થયા અને બધાએ ઉપવાસ કર્યા અને કર્યો. હવે એમાં ધારો કે માની લો કે એકાસન કરવાનું હોય કે બ્યાંડલ કરીને કરવાનું હોય અને એમાં પછી હું ઉપવાસ કરું અને તમે બધા એકાસન કરો કે હેમ્બિલ કરો અને હું કહું છું કે આપણે આવતી ઉપવાસ નહીં કરવા, દારૂ વખતે ઉપવાસ કરતા તો આવતી ઉપવાસ નહીં કરવા, હેમ્બિલ કરીને કરી ઉપવાસ એકાસન કરીને કરી બરાબર. અને પછી તમે બધા એકા શું કરો, કારણ કે તમે માણસ મારી વાત માનો ને. અને હું ઉપવાસ કરું અને તમે બધા અમેરિકા થાય તો આમે માયા રાખી કહેવાય. ધર્મ કર્યો ખરા, માયા રાખી કહેવાય. બલિયાદ ભગવાને કરેલું આપણા શાસ્ત્રકારો કે છે. જો કોઈ પણ સંસારી જીવ બુદ્ધિવશ કે અબુદ્ધિવશ આ 18 પાપસારણપણે અજ્ઞાનપણે સેવે છે તે તેમાંથી ભૂત દુઃખ ઉપજે છે તે 82 પ્રકારે જીવને ફળ આપે છે. 18માંથી સીધા 82 પ્રકારે દુઃખી થવાની વાત છે. હા, પુણ્યમાં ખુશ થઈ ગયા નહીં, અહીંયા ડાઉન થઈ ગયા. અર્થાત જીવને આવરણ કરે છે કે દુઃખ આપે છે. બરાબર. હવે દુઃખ કયા કયા છે એમાં 5 જે છે ને, સોરી 4 જે છે ને એ ઘાતી કર્મને લગતા છે. જ્ઞાનાવરણના 2-5 બરાબર. પાપ પ્રકૃતિમાં ઘાતી કર્મની બધી જ પ્રકૃતિ આવી જાય. ગણજો હવે હું કેટલી થાય છે ઘાતી પ્રકૃતિ, ઘાતી કર્મની પ્રકૃતિ. પછી પૂછીશ ચા પાણી પીધા પછી. મતિ જ્ઞાનાવરણ, મન અને ઇન્દ્રિયો દ્વારા થતું જે પરોક્ષ જ્ઞાન છે તેને આચરે આવરે ઢાંકે તે મતિ જ્ઞાનાવરણ. હવે આમાં શું છે એક વસ્તુ તમને કહી, મતિ જ્ઞાનાવરણનો ક્ષોભક્ષમ દરેક જીવને હોય એને પૂર્ણપણે ઢાંકી ના શકે. એટલે એને દેશઘાતી કહેવાય. અલ્પ અંશ. પછી શ્રુત જ્ઞાનાવરણ, મન અને ઇન્દ્રિયો દ્વારા જે ભાષા શબ્દનું થતું જ્ઞાન તથા દ્વાદશાંગીનું શાસ્ત્ર જ્ઞાન તે શ્રુત જ્ઞાન છે અને તેને ઢાંકે આવરે એ શ્રુત જ્ઞાનાવરણ. આપણે જ્યાં ભણીએ છીએ ને એ આપણે યાદ ના રહે, આપણે સમજાય નહીં, આપણે કોઈ બોલે તો આપણે ખ્યાલ ના આવે, કે આ શ્રુત જ્ઞાનાવરણ કરવાનો ઉદય છે આપણે માટે. પછી અવધિ જ્ઞાનાવરણ, લોકમાં રહેલા રૂપી પદાર્થનું અલ્પ કે અધિક ક્ષેત્રની મર્યાદામાં મન અને ઉદ્યોગની સહાય વગર થતું સાક્ષાત જ્ઞાન એ અવધિ જ્ઞાન છે. અવધિ જ્ઞાન ક્યારે ને વ્યાખ્યા ખ્યાલ છે ને, કે મન અને ઇન્દ્રિયો વગર આત્મા જે પોતે જ્ઞાન કરે છે પણ એ લિમિટેડ હોય એ અવધિ જ્ઞાન છે. એને જે આવરે એ અવધિ જ્ઞાનાવરણ કહેવાય. આ અવધિ જ્ઞાન દેવ અને નારકને ભાવ પ્રત્યય હોય છે અને મનુષ્ય તરીકે જ ગુણ પ્રત્યય હોય છે. એ હવે તમે સમજાવું છું, દેવગતિમાં અને નરકગતિમાં જો જીવ સમ્યક દ્રષ્ટિ હોય તો એને અવધિ જ્ઞાન હોય. ભાવ પ્રત્યય એટલે જન્મથી, એનો જન્મ ત્યાંથી હોય ને માટે
એને કાંઈ બીજું કર્યું નથી, પણ એની જન્મથી જ હોય એટલે તેને ભાવ પ્રત્યય કહેવાય, ભાવના કારણે. બરાબર. હવે માની લો કે મિથ્યાત્વ દેવ છે અને મિથ્યાત્વ છે દારકીના જીવોમાં, તો એને જે જ્ઞાન હોય એ અવધિ જ્ઞાનનો જે બીજો પ્રકાર છે એને વૈભાવિક પ્રકાર કહેવાય, કે જે વિભંગ જ્ઞાન કહેવાય. વિભંગ જ્ઞાન, એ જ્ઞાનમાં એને જણાય તો બધું એવું જ, પણ એને વિભંગ જ્ઞાન કહેવાય. સમય વગર અને એ પણ ભાવ પ્રત્યય છે, એટલે નરક ગતિમાં ઉત્પન્ન થયો એટલે એને હોય, અને દેવ ગતિમાં ઉત્પન્ન થયો એને હોય. પછી એમાં એને કંઈક બધું કંઈક કર્યું હોય એવું કંઈ નહીં. જ્યારે મનુષ્યની રીતને એ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય, એ સાધનાથી પ્રાપ્ત થાય, પોતાના ગુણોની પ્રાપ્તિ છે, એટલે એને ગુણ પ્રત્યય કીધું. સાધનાથી ગુણ પ્રગટે, એ ગુણથી એને આ જ્ઞાન પ્રાપ્ત. પછી મનપર્ય જ્ઞાન, મનપર્ય જ્ઞાન એ અઢિદ્વીપમાં રહેલા, અઢિદ્વીપ સમુદ્રમાં રહેલા સંગની પંચેન્દ્રિય જીવોના મનોભાવનું જે જ્ઞાન, એ મનપર્ય જ્ઞાન કે મનપર્યાય જ્ઞાન ગુણ તેને આવરણ કરે એ મનપર્ય જ્ઞાન. અત્યારે આપણા આ કાળની અંદર મનપર્ય જ્ઞાન વચ્ચે જયું છે નથી. એટલે શું કે એ જ્ઞાન જેને હોય એ તમારા મનના ભાવો જાણી શકે. હવે વિચાર કરો કે કોઈના મનના ભાવને જાણવા હોય, જે જાણતો હોય એની કક્ષા કેવી હોવી જોઈએ? જેની વૈરાગીની પરાકાષ્ઠ હોય જેના જે જીવમાં, એને જ આ જ્ઞાન થાય છે. એટલે લગભગ આ જ્ઞાન 14 પૂર્વીને હોય, અથવા તો તીર્થંકર પરમાત્માને જ્યારે દીક્ષા લે ને ત્યારે ઉત્કૃષ્ટ વૈરાગી હોય, અને એ વખતે એને જ્યારે પંચમુષ્ટિ લોચ કરે ત્યારે આ જ્ઞાન, ચોથું જ્ઞાન કહેવાય, એ પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે. એમને મને પડ્યું જ્ઞાન કેવળ નાના, આ સર્વઘાતી છે. કેવળ નાના સર્વઘાતી કહેવાય, એટલે એ કાં તો હોય કાં તો ના હોય, ઓછું હોતું ના હોય. ચાર પ્રકારના ઘાતી કર્મના નાશથી ઉત્પન્ન થતું સકળ લોકાલોકના સ્વરૂપનું મન અને ઇન્દ્રિયની સહાય વિના સર્વ પદાર્થનું યુગપદ સાક્ષાત જ્ઞાન, તે કેવળ જ્ઞાન તેને આવરે, તે કેવળ જ્ઞાનાવરણ કરો. પાપ છે, પાપ પ્રકૃતિ કહેવાય. આ જ્ઞાનાવરણના પાંચ ભેદ એ પાપના ફળ છે. દશમાંથી કેટલા થયા? પાંચ. પછી દર્શનાવરણના નવ પ્રકાર. ચક્ષુ દર્શનાવરણ, જે કર્મના ઉદયથી ચક્ષુ વડે દેખી શકાય નહીં, અંધત્વ હોય. અચક્ષુ દર્શનાવરણ, જે કર્મના ઉદયથી ચક્ષુ સિવાયની અન્ય ઇન્દ્રિયો દ્વારા રૂપી પદાર્થનો સામાન્ય બોધ ન થાય, જેમ કે બધિરતા, બધિર બહેરા પણ ઉદય. પછી અવધિ દર્શનાવરણ, જે કર્મના ઉદયથી લોકમાં રહેલા રૂપી પદાર્થનો સામાન્ય સાક્ષાત બોધ ન થાય, આપણને અત્યારે અવધિ દર્શનાવરણ કર્મનો ઉદય છે, આપણને એ જણાતું નથી. અને છેલ્લે કેવળ દર્શનાવરણ, જે કર્મના ઉદયથી સાક્ષાત્પણે સર્વ પદાર્થનો સામાન્ય બોધ ન થવો, એ કેવળ દર્શનાવરણ, એ અત્યારે ઉદયમાં છે. પછી આવે નિંદ્રા. નિંદ્રાને બહુ આમ મજા છે એવું નહીં માનતા, એ પાપનો ઉદય છે. દેહના થાક માટે નિંદ્રા આપણે લઈએ છીએ, પરંતુ એ પાપરૂપ છે. પછી નિંદ્રા નિંદ્રા, જે કર્મના ઉંદરથી ગાઢ નિંદ્રા આવે, સવારે પણ ઉઠીને બોલો છો ને ઘણી વખત,
માથે મને એટલી ઘાટ નિંદર આવી એટલી મજા આવી ગઈ, મરી ગયા. નવું કર્મ બાંધ્યું. હા, કોઈ પૂછતું હતું કે નવતર જાણવાની શું જરૂર? હા, બોલું બંધ કરવાનું. ખોટું ખોટું પૂછે છે આપણે કે તને હું સાડી આવી હતી ને, અરે મને આજે તો ઉંમર ના આવી. સારું કહેવાય હું કઈ કહેવાય નથી આપણને આ ભીતિ બધું છે. રૂપી પદાર્થ ને અરૂપીને તો જોઈ જ નથી કોને કેવું ના થવા. ભગવાન કે ત્યારથી નિંદ્રા દેવી સ્વાધ્યાયમાં આવે છે અને આપણે બધાને આવકારીએ છીએ. ચીરામાં ગાડું ચાલતું હોય,
નીચે એક કૂતરું જતું હોય, કૂતરું રાખી લો, કૂતરા હોય, એક કૂતરું હોય, એ કૂતરું બિચારું જાગતું હોય. એટલે એ શું વિચારે ત્યાં કે આ મારો માલિક ઊંઘે છે, આ બળદેવ ઊંઘે છે, હું એકલો જાગું છું અને આખો ગાડાનો ભાર અને ગાડું આખું મારા ઉપર ચાલી રહ્યું છે. એટલે નરસિંહ મહેતા બિચારે ગાયું, શકટનો ભાર જેમ સ્વાર ગાળે, હું કરું હું કરું એ જ અજ્ઞાન હતા. પછી બધા કેવી રીતે, તો કે શકટનો ભાષકટ રગાડું, શકટનો ભાર જેમ સ્વાર ટાણે, સૃષ્ટિ મંડાણ એની પરે કોઈ જોગ જોગેશ્વર જાણે. આખી સૃષ્ટિની અંદર હમણાં વાત કરી ને કે હું પરલો કરતા નથી, પણ જગતમાં એક પણ જીવ જો એમ માનતો હોય કે હું પરલો કરતા નથી એવું બને છે? એક કે એક જીવ એમ માને છે હું પરલો કરતા છું, હું આનો કરતા છું, તે શું છે? નરસિંહ મહેતા વિચાર કહી ગયા, પણ આપણે ક્યાં સાંભળવાની કે સમજવાની કેવડા છે? સૃષ્ટિ મંડાણ એની પેરે કોઈ જોગ જોગેશ્વર જાણે, કોઈ જોગેશ્વર, કોઈ યોગેશ્વર, કોઈ યોગના સાધકો આ જાણે છે, બાકી તો કોઈ એ પડી નથી. હું કરું હું કરું એ અજ્ઞાન હતા. દ્રષ્ટાંત કેવું સરસ આપ્યું છે, શકટનો ભાર જેમ સ્વાન જાણે, બોલો, એને અડતું પણ નથી ગાળું, કરો પર તમને અડતું પણ નથી, અને એ પરના તમે કરતા બનીને બેઠા છો અને પાછા માનો છો કે હું એને સુખી કરી દઉં, હું એને દુખી કરી દઉં. મને કોઈ પૂછતું હતું કે મારે સાધના શું કરવી, આ સાધના છે, હું પરનો કરતા નથી, હું પરનો ભોગતા નથી, ચાલો સાધના આજ છે શરૂ કરો, હું મારા સ્વગુણનો કરતા સ્વગુણનો ભોગતા, શું સાધના બીજું હોય, આ સાધના છે. જે કર્મના ઉદયથી દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરી આવે, ઘણા ઘણી બહેનોને બનતું હોય, ભાઈઓને વાત નથી ખબર, પણ બહેનોને વાત સાંભળી છે, આખો દિવસ ચિંતા કરી હોય, હું રસોઈ કરવાની કે હું વાનગી બનાવવાની, રાત્રે સૂઈ જાય તો રાત્રે સુતા પણ એમ એ જ આવતું હોય, એટલે ઊભા થાય, ઊંઘમાં જ હોય, રસોડામાં જે બધું કરી આવે અને પછી આવી સૂઈ જાય, સવારે ઉઠીને જોવે કોને કહ્યું એમ કે મારા પતિ કેટલો પોતે કર્યું એવું તો ખ્યાલ જ ન હોય ને, તો પોતે કર્યું તો છે, તો ઘરમાં બીજું કહેવાય ને, તો પતિ હોય ને, તો પતિ પણ એટલું તો અવમાવ આવે ને કે સરસ ચા પડાવી આપણે. આખી જિંદગી પતિને જયારે જોયા હોય સમજ્યા હોય પાપનો ઉદય છો માજરે. પણ એ વખતે બળ ઘણું હોય,
અવિંદ્રના કર્મ વાળો જીવ ઋષભ નારાયણ સંભાળ વાળો અને અર્ધપાસુ દેવના બળ વાળા બળ કરતા અડધું બળ હોય એવો આ નિંદ્રા વાળો જીવ મળીને નરક ગમી થાય છે. અડધા વાસુદેવનું બળ એટલે ગજનું બળ હોય. ત્રિપુષ્ટ વાસુદેવના અભાવમાં ભગવાન ખબર ભગવાનનું ત્રિપુષ્ટ વાસુદેવ સિંહને બેના જડબા પકડી અને ફાડી નાખ્યા હતા એના હાથથી. એટલું બળ હતું વાસુદેવનું બળ. એટલું નિંદ્રા જીવને સુખરૂપ લાગે છે, છતાં આ પાંચ પ્રકારની નિંદ્રા આત્માની દર્શન લબ્ધિને સર્વથા આવરે છે, માટે પાપરૂપ છે, આવરણરૂપ છે. એ ભગવાન 12.5 વર્ષની 4,515 દિવસની સાધનામાં માત્ર 48 મિનિટ ઝોકા ખાઈ લીધા, 0.5 મિનિટના 5 મિનિટના 30 સેકન્ડોના એટલા. કારણ કે પાપનું દે છે ખ્યાલ આવે. હવે આવે છે મૌનીય કર્મના ભેદ. દર્શન મૌનીયનો 1 અને ચારિત્ર મૌનીને 25 પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. અને દર્શન મૌનીને 1 માત્ર મિથ્યાત્વ મૌનીય. જે કર્મના ઉદયથી જીવ સત્ય માર્ગને અસત્યરૂપ જાણે, અસત્યને સત્યરૂપ જાણે, તે વિપરીત બુદ્ધિ સતદેવ ગુરુ ધર્મમાં અશ્રદ્ધાન, અસદેવાદિમાં શ્રદ્ધાન, સ્વપરનો અવિવેક, તે દર્શન મૌનીય છે. અને ચારિત્ર મૌનીયની 25 ભેદ અથવા 25 પ્રકૃતિઓ જેને આપણે કષાય કહીએ છીએ એ ચારિત્ર મૌનીની 25 પ્રકૃતિમાં આવે. એમાં 16 કષાય અને 9 કષાય. 16 કષાયમાં 4 મુખ્ય કષાય ક્રોધ માન માયા અને લોભ, એની 4 પ્રકૃતિઓ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજોન. અને 9 કષાયમાં હાસ્ય રતિ અરતિ, શોક ભય જુગુપ્સા અને સ્ત્રી વેદ પુરુષ સ્ત્રી વેદ નમો સંવેદ. આ પ્રમાણે 25 પ્રકૃતિ એ પાપ પ્રકૃતિ ગણાય છે. જો દર્શન મૌની પ્રકૃતિ છે ને એની મિથ્યાત્વ મૌની પ્રકૃતિ જે છે એ જ માત્ર બંધની પ્રકૃતિ છે. જીવ બંધ જે કરે દર્શન મૌનીનો એ માત્ર મિથ્યાત્વ મૌનીનો જ કરે. પછી મૌન દર્શન મૌનીની 3 પ્રકૃતિ આગળ આવશે. એક મિશ્ર મૌની છે, બીજી અને ત્રીજી સંમિત મૌની. તો મિશ્ર મૌની અને સંમિત મૌનીનો બંધ ના હોય, એ સત્તામાં હોઈ શકે અને ઉદયમાં હોય. અને બીજું મિશ્ર મૌની અને સંમિત મૌની સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી હોય, એ પહેલાં ના હોય. એ પહેલાં માત્ર મિથ્યાત્વ મૌની જ હોય. તો જો 16-9, 19 અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ અત્યારે અતિ ઉગ્ર કષાય ભાવ છે, જેના ઉદય વડે અનંત સંસારનું બંધન થાય, સંકિત રોકાય, નરક ગતિ પ્રાપ્ત થાય, સાંભળી રાખજો, અને જિંદગી સુધી આ ભાવો ટક્યા રહે અને ભવાંતરે તે સંસ્કાર રૂપે સાથે જાય. આટલું એનું કેમ કે અનંતાનુબંધી છે ને એટલે અનંતનો અનુબંધ કરે. પછી આવે અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધી કષાય જે છે ને એ
હંમેશા નિખ્યાત્વની હાજરીમાં જ હોય. આ સમજાવો, નિખ્યાત્વ હોય ત્યાં અનંત અનુભૂતિ હોય, હોય અને હોય જ. નિખ્યાત્વ ગયું તો અનંત અનુભૂતિ ગયું, અનંત અનુભૂતિ ગયું તો મિથ્યાત્વ ગયું, બંને એક સાથે જ હોય. અને સંકિતને સંકિતની વ્યાખ્યામાં સાત પ્રકૃતિ બતાવી છે, દર્શનની ત્રણ અને ચારિત્રની ચાર. દર્શનની ત્રણ મિથ્યાત્વમોહની, મિશ્રમોહની અને સમિત્રમોહની, અને ચારિત્રની ચાર અનંતરમની ક્રોધ માન માયાનો લોભ અને અસાત પ્રકૃતિ. આ સાત પ્રકૃતિ જે હોય એ મિથ્યાત્વને પુષ્ટ કરે છે અને સમિત્વને રોકે છે. પછી અપ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની શું કરે છે? કશાયની અંદર કંઈક મંદતા લઈ આવે અને એનાથી સમ્યક્ત્વ ના રોકાય પણ દેશવૃત્તિ રોકાય, એટલે શ્રાવકના વ્રત ના રહી શકે જીવ. એનો ઉદય અત્યારે બાર વ્રત લઈ ના શકે. અને એના ઉદયની અંદર જીવ જો આયુષ્યનો બંધ પડે તો તિરેજ ગતિનો બંધ પડે. ના એવું નહીં, એટલે એક વર્ષ સુધીમાં તમે એનું પ્રાયશ્ચિત ન કરી લો તો તમને એનું ફળ મળે, પછી કરી લો તો ચાલી જાય. એ જો કે બીજી રીતે સમજાવે છે પણ હવે આપણે બહુ ડિટેલ નથી લેતા. પછી આવે પ્રત્યક્ષ તિરેજ ગતિ પ્રાય કર્મ બંધ કરી શકે છે. એમાં આ કર્મનો ઉદય હોય ને જ્યારે અપ્રત્યાખ્યાન, ત્યારે એવું બની શકે, બંને જ નહીં એવું નહીં બની શકે. ઉપરના માટે પણ પડે એ પ્રમાણે નરક ગતિનો બંધ કરી શકે, કરે જ એવું નહીં, સમજો. પછી પ્રત્યાખ્યાની, જેના ઉદય વડે સાવધ્ય વ્યાપારનો ત્યાગ થઈ શકે નહીં, એટલે કે સર્વવૃત્તિનો ને રોકે, એ સાધુપણું ના લઈ શકે, સાધુપણું ના લઈ શકે એમાં આ કર્મ નિમિત્ત રૂપ એ સંસાર ત્યાગ ના કરી શકે, અંશ ત્યાગ કરી શકે પૂર્ણપણે ના કરી શકે. કશાયની મંદતા થતા પરિણામ શુભ રહે, મનુષ્ય ગૌરવની પ્રાપ્તિ થાય અને ચાર માસ રહે. એટલે શું છે કે આવા શુભ પરિણામ, આવા શુભ પરિણામ તમારા બહુ લાંબો ના ટકે, એટલે તમારે જાગૃતિ ખૂબ વિશેષ રાખવી પડે. અને પછી છે સંજોરણ ક્રોધ માન માયાનો, અત્યંત મંદ કશાય હોય આ સાધુ જીવનની અંદર આ પ્રકૃતિ હોય. મુનિ દશામાં મહાત્મા ત્યાગી વૈરાગીને પરિસર ઉપસર્ગાદી જેના ઉદય વડે આકુળતા થાય, શબ્દાદી ઇષ્ટ અનિષ્ટ વિષયો કંઈક રુચિ હતી તેનો ભાવ થાય, પૂર્ણ શુદ્ધ ચારિત્ર કે જેને યથાખ્યાત ચારિત્ર કહેવાય એને રોકે, એ ના લઈ શકે. અને આ ના ઉદયમાં જીવ જો આયુષ્યનો બંધ કરે ઉદ્યોગ ગતિ નિયમ 15 દિવસ એનો કાળ કહેવાય. હવે અનંતાનુબંધી એટલે અનંત અનંત સંસાર બાંધવાવાળો પરિણામ કે જેનાથી અનંત સંસાર બંધાય, અને અપ્રત્યાખ્યાની એટલે પ્રત્યાખ્યાને ત્યાગ વૃત્તિ ના આવે એ અપ્રત્યાખ્યાની, અને પ્રત્યાખ્યાની એટલે સર્વ પ્રકારે ત્યાગ વૃત્તિનો અભાવ, અને સમજોરણ એટલે સમ્યક પ્રકારે અતિ અલ્પ જ્વરણ એટલે પ્રગટ થનારા કશાય. એટલે શું કે એ કેવા કશાયની વ્યાખ્યા કરી છે, પાણીમાં તમે લીટી દોરો અને કેટલો વગર રહે એવા કશાય હોય, હોય ખરા ઉદય કર્મનો કશાય કર્મનો ઉદય હોય, કશાય થાય પણ કેવા હોય, પાણીમાં લીટી દોરો એટલા પ્રમાણમાં.
બરોબર, ત્યાર પછી આપણે નોકરશાય કરી દઈશું, બરોબર. હવે Thank you.